રથયાત્રા વિશે જાણવાની સૌ કોઈને તાલાવેલી હોય છે. ખાસ કરીને રથયાત્રાનું જે સ્થળ છે ત્યાં ઘણા લોકો રથયાત્રામાં ભાગ લેવા માટે જતા હોય છે. પરંતુ એવા એકલા અનેક લોકો હશે કે જે દૂર દરાજના વિસ્તારમાં હોય અને કોઈ કારણસર રથયાત્રામાં ભાગ ન લઈ શકતા હોય, પરંતુ તેમને જાણવાની ઈચ્છા ચૂક થતી હોય કે રથયાત્રા છે શું, તેનું મહત્વ શું છે, તેનું ઐતિહાસિક મહત્વ શું છે. અમદાવાદ અને તે રીતે પુરીની જે રથયાત્રા છે કે જે આપણે કહી શકાય કે પુરીની રથયાત્રા સૌથી મોટી છે અને ત્યાર પછી ક્રમ અમદાવાદની રથયાત્રાનો આવે છે, આ બંને વચ્ચેનો તફાવત શું છે, તો ચાલો તે સમજીએ અને કઈ રીતે ભગવાન જગન્નાથ તેના જે નગરની ચર્યાએ નીકળે છે, નગરના લોકોના પ્રશ્નોને સમજે છે, વાચા આપે છે, તેના પર થોડી નજર કરીએ. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણેય રથ નવેસર તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેવું અમદાવાદમાં નથી. અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો મહત્વની વાત એ છે કે દર 12 વર્ષે ભગવાનની જે મૂર્તિ છે, જે કાષ્ટની જે મૂર્તિ છે, તે બદલવામાં આવતી હોય છે. હવે વાત કરીએ રથની ઊંચાઈની. સામાન્ય રીતે જોવામાં આવે છે કે રથ એટલે આપણે કહી શકાય કે 5-10 ફૂટ ઊંચાઈ ધરાવતો હોય. અમદાવાદના જે ત્રણેય રથ છે, ભગવાનના જે ત્રણ રથ છે, તેની જો વાત કરવામાં આવે, આપણે નંદીઘોષની વાત કરીએ કે પછી બેન સુભદ્રાના રથની વાત કરીએ, તો એ સામાન્ય રીતે 10 ફૂટ જેટલી તેની ઊંચાઈ ધરાવે છે. પરંતુ જો વાત કરવામાં આવે પુરીની, તો પુરીના જે રથ છે તે મહાકાય છે તેવું કહી શકાય. એટલા માટે કે સામાન્ય રીતે તેના રથની ઊંચાઈ 45-50 ફૂટ જેટલી આવેલી છે. અને એ 45-50 ફૂટમાં જ્યારે રથને ખેંચવામાં આવે છે ત્યારે એ રથની અંદર પણ સેંકડો માણસો હોય છે, એટલે તેના પરથી જ તેની જે ભવ્યતા છે, તેનું કેટલા ટન વજન હશે તે આપણે કલ્પી શકાય. મહત્વપૂર્ણ બાબત છે કે 4-5 જે માળ આપણે કહી શકાય તેટલી તેની ઊંચાઈ છે, અને તે જે રથ ખેંચવામાં આવે છે તે માટે તેને વિશેષ જગ્યા જોઈએ, અને તે માટે એક વિશેષ પ્રાંગણમાં આ જે રથ છે તેને ખેંચવામાં આવે છે. આગળ જો વાત કરવામાં આવે તો પુરીનું જે જગન્નાથ મંદિર છે તેની ખાસિયત એ છે કે આ મંદિરમાં હિન્દુ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. વાત જો અમદાવાદની કરીએ તો અમદાવાદમાં જ્યારે પણ રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે મંદિરમાં કોઈ પણ વ્યક્તિ તેમાં પ્રવેશી શકે છે, તેના દર્શનનો અચૂક લાભ લઈ શકે છે, તો આ પણ એક ખૂબ જ જાણવા જેવી બાબત આપણે કહી શકાય. જો પ્રસાદની વાત કરવામાં આવે તો કહેવાય છે કે ભગવાનને જે ગરીબના ઘરમાં પણ જે મળી રહે તેવી વાત અહીંયા સામાન્ય રીતે કહી છે, અને તે છે ખીચડી. ભગવાન એટલા માટે જ કદાચ પ્રસાદમાં ખીચડી આરોગવામાં આવે છે, પીરસવામાં આવે છે, અને તેનું પણ કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ગરીબ હોય પણ તેના ઘરે ખીચડી તો બનાવી જ શકે, અને એટલા માટે ખીચડીને પ્રસાદી સ્વરૂપે પીરસવામાં આવે છે. આજની જો વાત કરવામાં આવે તો સવારે જે મંગળા આરતી થાય છે તેમાં પણ ખીચડીનો પ્રસાદ હોય છે, અને સાથે જ મગ અને જાંબુ હોય છે. આગળ વાત કરીએ તો રથયાત્રાને કોઈ પણ નાત જાતના ભેદભાવ ન હોય તેમ જ્યારે ભગવાન સ્વયં દર્શન આપવા માટે આવે છે, જ્યારે નગરચર્યાએ નીકળે છે, ત્યારે કોઈ પણ ધર્મની કોઈ પણ વ્યક્તિ છે તે ભગવાનના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. તેને લાગે છે કે મારો વાલો સ્વયં મને દર્શન આપવામાં આવ્યો છે. વર્ષના 364 દિવસ એવા છે કે આપણે મંદિરે જવું પડે છે અને ત્યાં ભગવાનના દર્શન કરવા પડે છે, પરંતુ આ એક દિવસ, આજનો આ અષાઢી બીજનો દિવસ એટલો પવિત્ર દિવસ કહેવામાં આવે છે કે ભગવાન સામે ચાલીને આપને મળવા આવે છે, નગરના લોકોને મળવા આવે છે, નગરચર્યાએ આવે છે. જ્યારે કહેવાતું કે એક સમયે રાજા છે ક્યારેક વર્ષમાં એકાદ વાર નગરચર્યાએ નીકળતો, અને તેવી જ રીતે અહીંયા પણ જોવામાં આવે છે કે રાજા તરીકે સ્વયં ભગવાન પોતે તેના જે ભક્તો છે તેના દર્શને જે જે લોકો આવે છે તમામને સામે ચાલીને દર્શન દે છે. જેટલું મહત્વ મંગળા આરતીનું છે તેટલું જ મહત્વ છે પહિંદ વિધિનું. ત્યારે હવે જાણીએ કે પહિંદ વિધિ એટલે શું, પહિંદ શબ્દ છે તે શું છે. દર્શક મિત્રો, રથયાત્રાના પ્રસ્થાન પહિંદ વિધિ બાદ થતું હોય છે, અને આ વિધિની જો વાત કરીએ તો એક સમય હતો કે જ્યારે પુરીમાં, આજે પણ તે પ્રમાણે છે કે જેમાં સ્વયં રાજા છે તે સોનાની સાવરણીથી રથને પ્રસ્થાન કરાવે છે, અને આ જે વિધિ છે તેને પહિંદ વિધિ કહેવાય છે. રાજાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે કહેવાય કે અખાય નગરનો એ વડો છે, અને અખાય નગરનો જે વડો છે તેનાથી પણ મોટો વડો હોય તો તે છે ભગવાન જગન્નાથ. એટલે સ્વયં રાજા પોતે સોનાની સાવરણીથી
જે રીતે ભગવાનને પ્રસ્થાન કરાવે છે, નગરમાં આવવા માટે એક પ્રકારનું આમંત્રણ આપે છે, અને તે વિધિ આજે જો વાત કરીએ તો તે મુખ્યમંત્રી કરતા હોય છે. ગુજરાતની વાત કરીએ તો જ્યારે અમદાવાદમાં આજ પહિંદ વિધિ પ્રક્રિયા છે તે મુખ્યમંત્રી દ્વારા થતી હોય છે, ત્યારે આજે સવારે લગભગ 6:30 કલાકના સુમારે આપણે જોઈ શકીએ કે મુખ્યમંત્રી અને તેવી જ રીતે ઉપ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યાર પછી ત્રણેય વ્રતોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આજે જગતના નાથ, જગતના તાત એવા જગન્નાથજીની આ રથયાત્રા છે, જે 140મી રથયાત્રા છે, જે અમદાવાદના નગરજનો જોઈ શકાય છે. એટલે કહી શકાય કે દાદા પરદાદાના સમયથી આ સતત ચાલતી પ્રક્રિયા છે અને લોકો તેનો આનંદ લેતા હોય છે. 140મી રથયાત્રા છે તેની જયારે વાત કરીએ તો સૌથી પહેલા ગજરાજા ની વાત કરીએ, ગજરાજ, ત્યાર પછી વિવિધ ટ્રકો અને ત્યાર પછી વિવિધ અખાડા, વિવિધ ભજન મંડળી અને ભજન મંડળી પછી છેલ્લે જે ત્રણ રથ છે તેના લોકો દર્શન માટે ઉમટી પડતા હોય છે. આ વખતની ખાસ બાબત એ છે કે અમદાવાદના જે ત્રણેય રથ છે તે રથમાં બિરાજમાન ત્રણેય જે દેવો છે તેઓને જે રબારી વેશ એટલે કે ગોકુળિયો વેશ ધારણ કર્યો હોય તેવા તેઓને વાઘા પહેરાવવામાં આવ્યા છે. તેવી જ સુંદર પાઘડી તેમને પહેરાવવામાં આવી છે, જેને આપણે કહી શકીએ કે યદુવંશી સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેવા જ વાઘા અને વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને ભગવાનના સાજ શણગાર કરવામાં આવ્યા છે. એક અલૌકિક દ્રશ્ય, અલૌકિક રૂપ જોવાનો અમદાવાદના નગરજનોને લહાવો મળ્યો છે તેમ કહી શકાય. અત્યાર સુધીમાં પ્રથમ વખત આ એક ઘટના બની છે કે જેમાં યદુવંશી સ્વરૂપમાં ભગવાનને વાઘા પહેરાવવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. લગભગ 7 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે આજે પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યારબાદ જે રથ છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો, તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે રવિવાર 24 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી છે, ત્યારે ગોવાળિયાનું જે આ સ્વરૂપ છે તેને જોઈને સૌ કોઈ ધન્યતા અનુભવે છે. ગુજરાત માટે એવી જ એક બાબત આપણે એ પણ કહી શકાય કે ગુજરાતમાં આપણો જ એક પ્રદેશ એવો કચ્છી માંડુઓનો પ્રદેશ જેને આપણે કહીએ છીએ કે જ્યાં અષાઢી બીજ એટલે તેમનું નૂતન વર્ષ છે, તો તે નૂતન વર્ષની પણ તેઓની શુભેચ્છા હોય છે કે સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશ તે ઉત્તરોત્તર પ્રગતિ કરે. રથયાત્રા મિત્રો એક એવો અવસર છે કે જેમાં ભગવાન દર્શન આપવા માટે ભક્તો સુધી આવે છે અને આ જ રીતે આખા દિવસ દરમિયાન તેઓ ભક્તોને આતુરતાપૂર્વક કહેવાય કે એક પ્રકારે આશીર્વચન આપે છે, આશીર્વાદ આપે છે અને નગરની પરિચર્યા કરે છે. વહેલી સવારથી જ આપણે જોઈ શકીએ કે તમામ જે દર્શક મિત્રો છે, તમામ જે ભગવાન માટે આતુર છે, કારણ કે આજે મારો વાલો છે તે મારા આંગણે આવવાનો છે, ત્યારે CN24 પણ સતત પળેપળની જે માહિતી છે આપને પીરસી રહ્યું છે. આજ રવિવારે અષાઢી બીજ છે અને સોમવારે ઈદની ઉજવણી છે, ત્યારે સમગ્ર દેશમાં એક એવો માહોલ આપણે કહી શકાય કે ભાઈચારાનો માહોલ છે અને તેને જ લઈને ઠેર ઠેર ખુશીઓ જોવા મળી છે. એક જ દિવસના અંતરે હિન્દુ મુસ્લિમ સમાજના બે મહત્વના તહેવારોથી કોમી એકતાના અનોખા દર્શન પણ આપણે નિહાળી શકીએ છીએ કે જેનાથી ભાઈચારાની જે ભાવના છે એ વધુ ને વધુ પ્રબળ બને. જ્યારે જય જગન્નાથનો જયઘોષ થાય છે, મંગળા આરતીનો પ્રારંભ થાય છે 4:15 કલાકે, ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પ્રસંગે જ્યારે અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, ગૃહમંત્રી પ્રદીપસિંહ તેમજ અમદાવાદના મેયર આ પ્રસંગે જોડાયા હતા, તો સાથે જ લાખોની સંખ્યામાં ભક્તોએ આજે પર્વ છે તેમાં ભાગ લીધો હતો. મંગળા આરતીના પ્રસંગે પણ હજારોની જે જનમેદની હતી તે નિજ મંદિર જમાલપુર ખાતે ઉપસ્થિત હતી. તેઓએ મંગળા આરતીના દર્શન કર્યા હતા, મંગળા આરતીનો લહાવો લીધો હતો અને સાથે જ કહી શકાય કે ખીચડી, મગ અને જાંબુનો જે પ્રસાદ હતો તે આરોગ્યો. જે નેત્રોત્સવની વિધિ છે તે વિધિવત રીતે દિલીપદાસજી મહારાજે મહંતશ્રીએ કહેવાય કે જે નેત્રોત્સવ છે તે પાટા ખોલ્યા હતા, ભગવાનની જે આંખો આવી હતી તે પાટા ખોલ્યા હતા અને ત્યાર પછી જે પાઘડીનો જે વેશ છે, જે ગોવાળિયાનો જે વેશ છે તે ધારણ કરાવ્યો હતો. મહત્વપૂર્ણ બાબત છે કે અર્જુનજીના પત્ની અને કૃષ્ણજીની બહેન એવા બહેન સુભદ્રાજીને ઈચ્છા થઈ હતી કે મારે નગરે જવું છે,
ભાઈ ને વાત કરી, ભાઈ ને વિનંતી કરી. ભાઈ એ પણ કહ્યું કે રંગે ચંગે આપણે જઈએ, નગરજનો ની ખબર લઈએ, તેઓના ખબર અંતર પૂછીએ. અને આમ બેન ને પણ રાજી કર્યા. અને તેવી જ રીતે બીજી બાજુ જે ભક્તજનો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આનંદ ઉલ્લાસમાં લાવી દીધા, તેવી પણ એક લોકવાયકા છે. ભગવાન જગન્નાથજી જ્યારે નગર ચર્યાએ નીકળે છે ત્યારે ભજન મંડળીઓ પણ તૈયાર થઈ જાય છે કે મારો શામળિયો આવ્યો છે, મારા ઘરે આવ્યો છે, મારી ગલીમાં આવ્યો છે, તો પછી હું કેમ ના નાચું, હું કેમ ના કૂદું, હું કલરથી કેમ ના રંગાવું. અને તેને જ કારણે સમગ્ર અમદાવાદ આપણે જોઈ શકીએ છીએ કે એક મોટું પટાંગણ હોય તેવી જ રીતે ભજન મંડળીઓ છે તે આતુર થઈ ગઈ છે. ત્યારે CN24 તરફથી ફરી એકવાર સૌ દર્શક મિત્રોને જય જગન્નાથ.